વલસાડના ચાર રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાના મુદ્દે ભાજપ સરકાર વિરોધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક તરફ કોરોનાની મહામારીની વચ્ચે જનતા ભયભીત બની જીવી રહી છે, ત્યારે કોરોનાના કારણે હજારો લોકોને પોતાની નોકરી ધંધા ગુમાવ્યા છે, જ્યારે બીજી તરફ પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસમાં દિન પ્રતિદિન ભાવ વધારો થતો રહે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત વલસાડના ચાર રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણીઓ અજય દેવધરા, ધર્મેન્દ્રસિંહ સોલંકી, ઉકાભાઈ રાઠોડ, હેમંત પટેલ, મનીષ મિસ્ત્રી અને ઝીણાભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ હેમંતભાઈ ડાયાભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિ મહામંત્રી. ધરણા કરવાનું મુખ્ય કારણ એ છે કે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં જે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, એની સામે અમે વિરોધ નોંધાવવા માટે આ ધરણાનો કાર્યક્રમ રાખેલો છે. છેલ્લા એવું નથી, આ કોરોના કાળ જે છે, 20 મેનો જે ભાવ છે 71 રૂપિયા અને 26 પૈસા પેટ્રોલનો, આજે 106 રૂપિયા ગંગાનગર રાજસ્થાનમાં ભાવ છે, એટલે 32-35 રૂપિયાનો વધારો છે, જ્યારે લોકોની આવકમાં 1 રૂપિયાનો વધારો નથી, ઘટાડો થયેલો છે. કેમ કે એણે તો આ કોરોના કાળમાં બેરોજગારી જ વધારે સહન કરવાનો વખત આવ્યો, મોંઘવારી સહન કરવાનો વખત આવ્યો, ત્યારે સરકારને તો જલસા જ છે. 30 રૂપિયા કે 35 રૂપિયા 1 લિટરે જો એ વધારે મારી ખાતી હોય, તે ડકટ સરકાર છે, લૂંટેલી સરકાર છે. પ્રજાને જ્યારે કોરોના કાળમાં એને ફાયદો થવો જોઈએ, એવા પગલાં ભરવાના હોય, ત્યારે આટો ઊંઘાડી લૂંટ ચલવી રહેલી છે, વેક્સિનના નામે બી લૂંટ ચલવી રહેલી છે. જ્યારે જે મફત શબ્દ છે, મફત તો આ કાંઠી આવે, 30 રૂપિયાનો 31-35 રૂપિયાનો જે વચ્ચે જે ગાળો છે એક વર્ષમાં, એમાં એણે વેક્સિનમાં તો એણે શું કરી નાખ્યું કે મફત શબ્દ વાપરે? મફત શબ્દ જ નહીં વાપરાય, એ તો લોકોના પૈસા જ વેક્સિન આપવાની છે, ને એનો ફોટો પણ નહીં લગાવાય. ખરેખર તો હું એ ડકેટ સરકારનો મારી ફોટો લગાવવાનો હોય જે લૂંટ ચલાવતી હોય તેનો? આ મોંઘવારીમાં જે લોકો નીચવી ગયેલા લોકોને તેનો આક્રોશ છે. આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા માટે આપણો જે સરકાર છે એની ખામીયુક્ત નીતિ જવાબદાર છે. જય શ્રી દેવાદરા, સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી. આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલ અને ગેસના બાટલા પર જે અસહ્ય ભાવ વધારો છે, તેના માટે વલસાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. શું કહેશો પેટ્રોલને ભાવ? પેટ્રોલ ને ડીઝલના ભાવમાં તો લોકો બી સમજી ગયા છે કે આટલો બધો વધારો, જ્યારે કોંગ્રેસના શાસનમાં બેરલના ભાવ વધારે હતા ત્યારે પણ પેટ્રોલ સસ્તું મળતું હતું લોકોને, અત્યારે પ્રજાને સસ્તું મળતું હતું. અત્યારે જ્યારે બેરલના ભાવ એકદમ નહીવત જેવા છે, તેની જગ્યાએ પેટ્રોલ ડીઝલ અને ગેસના બાટલાના ભાવ અસહ્ય થઈ ગયા છે, એટલી ખરાબ પોઝિશનમાં લોકો જીવી રહ્યા છે. તેમાં નાના માણસોને તો રોજગારી મળવા માટે, મેળવવા માટે બાઇક પર જવું હોય તો પહેલાં તો 100 રૂપિયાનું એને બિચારાએ પેટ્રોલ શોધવું પડે કે 100 રૂપિયા લાવીને હું પેટ્રોલ ક્યાંથી લઈશ, 100 રૂપિયા કોઈ આપે મને? ત્યારે એ નોકરી ધંધા પર જાય, ત્યાં બોર્ડ માર્યું હોય, આજે ફેક્ટરી બંધ છે, આજે આ બંધ છે, દુકાનો બંધ છે, તો નાના માણસો, ખેત મજૂરો, દુકાનમાં કામ કરનારા માણસોને અસહ્ય તકલીફ વેઠી રહ્યા છે. ને સરકાર આ બાબતે એકદમ ગંભીરતાથી નિર્ણય લે તો પ્રજા માટે બહુ ઘણું સારું છે.